ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું બટાકાના પાપડ. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે આ પાપડ ખાઈ શકો છો. આ પાપડ બનાવવામાં ખૂબ જ આસાન છે અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. અને તમે આ પાપડને એકવાર બનાવી અને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. એકદમ પોચા અને ખૂબ જ ક્રિસ્પી એવા આ પાપડ બાળકોથી લઈ અને વડીલો સુધીના બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈ લઈએ બટાકાના પાપડની રેસીપી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર. તો હવે સૌથી પહેલાં બટાકાના પાપડ બનાવવા માટે મેં અહીંયા 2 કિલો વેફરના બટાકા લીધા છે. વેફરનું બટાકું એકદમ કડક અને સફેદ હોય એવું લેવાનું, એટલે પાપડ ખૂબ જ સરસ બને. હવે આ બટાકાને આપણે થોડું મીઠું ઉમેરી અને બાફી લેશું. અહીંયા મેં બટાકાને પહેલેથી જ બાફી લીધા હતા. હવે આપણે આમાંથી પાપડ બનાવવાના છે. તો પાપડ બનાવવા માટે આપણે પહેલાં બટાકાની છાલ ઉતારી લેશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકાને તમે બાફેલા બટાકાને હાથથી ટચ કરી શકો એટલા ઠરવા દેવાના અને પછી તમારે એની છાલ ઉતારી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધા બટાકાની સારી રીતે છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ બટાકાને મેશ કરવાના છે. તમે બટાકાને મેશરથી મેશ કરશો તો એમાં બટાકાની કણી રહી જશે અને એનો પાપડ સારો નહીં બને. તો એકદમ સારી રીતે બટાકાને મેશ કરવા માટે તમે અહીંયા આપણે જે ગાજર કે દૂધીનો હલવો કરવા માટેની ખમણી યુઝ કરતા હોઈએ એમાં બટાકાને તમે ખમણી શકો છો. અથવા તો ખૂબ જ આસાનીથી બટાકાને મેશ કરવા માટે આપણે જે સેવ ગાંઠિયા કરવાનો સંચો લઈએ એ લેવાનો છે. અને એમાં તમે એકદમ જો ઝીણા તમારે બટાકા કરવા હોય તો સેવની જાળી લેવાની, અને તમે અહીંયા સેવની જાળીના બદલે જાડી સેવ અથવા તો ગાંઠિયાની જાળીને પણ લઈ શકો છો. મેં અહીંયા જાડી સેવની જાળી લીધી છે અને એમાં આપણે આ રીતે સંચામાં બટાકાને ભરી અને બધા બટાકાને મેશ કરી લેશું. તો આ રીતે સંચામાં બટાકાને ઉમેરી સંચાને ક્લોકવાઇઝ ફેરવવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો બટાકાનો માવો તૈયાર થઈ રહ્યો છે અને એકદમ સરસ સ્મૂધ બટાકા મેશ થાય છે. આ રીતે તમે કોઈ પણ વેફર બનાવવામાં બટાકાનો યુઝ કરો તો બટાકાની એમાં બિલકુલ કણી નથી રહેતી અને એકદમ સ્મૂધ માવો તૈયાર થાય છે. તો અહીંયા મેં આ રીતે સંચામાં બટાકાને કરી લીધા છે. હવે હું તમને બિલકુલ આ જ રીતે આપણે જે ખમણીમાં બટાકાને મેશ કરીએ એ પણ બતાવું છું. તો અહીંયા મેં ગાજરનો હલવો ખમણવાની ખમણી લીધી છે અને એમાં આપણે આ રીતે બટાકાને ખમણી લેશું. તો તમે જોઈ શકો છો બંનેમાં એક જ સરખો માવો તૈયાર થાય છે. તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે આ બટાકાને મેશ કરી લેવાના. તો અહીંયા હું બધા બટાકાને સંચામાં મેશ કરી રહી છું. તો આપણે આ રીતે બધા બટાકાને પહેલા મેશ કરી લેશું. તો અહીંયા મેં બધા બટાકાને સારી રીતે મેશ કરી લીધા છે અને આટલા બટાકાને મેશ કરવામાં મને ફક્ત 5 જ મિનિટનો સમય લાગ્યો છે. હવે આપણે આમાં 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો આપણે બટાકાને બાફતા સમયે પણ મીઠું ઉમેરેલું હતું એટલે અહીંયા મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરીશું. મરીના પાવડરથી આ પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તમારે અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે હાથ પર થોડું તેલ લગાવી અને એકદમ સારી રીતે આ મસાલાને બટાકાના માવા સાથે મિક્સ કરીશું. આ પ્રોસેસ કરતા સમયે હાથને એકદમ સારી રીતે ધોઈ અને ચોખ્ખા કરી લેવાના. અને પછી તમારે હાથની મદદથી આ રીતે આપણે જેમ રોટલીનો લોટ બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતે બટાકાની અંદર મસાલાને મિક્સ કરવાના છે અને એકદમ સ્મૂધ તમારે માવો તૈયાર કરવાનો છે. જરૂર લાગે ત્યારે હાથ પર તમારે થોડું થોડું તેલ લગાવતા રહેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ સ્મૂધ બટાકાનો માવો તૈયાર કરી લીધો છે. હવે આપણે આ માવાને ઢાંકીને રાખીશું અને જરૂર પડે એ પ્રમાણે આપણામાંથી લુવા લેતા જશું અને પાપડ બનાવતા જશું. તો પહેલાં આપણે હાથ પર થોડું તેલ લગાવી અને મીડિયમ સાઇઝના લુવા કરી લેશું. તમે બધા લુવાને એક સાથે કરી અને તૈયાર કરી શકો છો અને થોડા થોડા લુવા પણ કરતા જઈ શકો છો. તો આ રીતે આપણે પહેલાં થોડા લુવા કરી લેશું અને બાકીના માવાને આપણે ઢાંકીને રાખીશું.
બટાકાના માવાને અને લુવાને ખાસ ઢાંકીને રાખવાના, એટલે એ સુકાઈ ના જાય. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં 10-15 જેટલા લુવા તૈયાર કરી લીધા છે. હવે આમાંથી આપણે પાપડ બનાવીશું. હવે આપણે તૈયાર કરેલા લોવામાંથી પાપડ તૈયાર કરીશું. તો આ પાપડને આપણે બહુ મોટી સાઈઝના નહીં કરીએ, તો તમે આને પૂરી વણવાના મશીનમાં કરી શકો છો, અથવા જો તમારી પાસે પાપડનું આ રીતનું મોટું મશીન હોય તો એમાં પણ આ પાપડને બનાવી શકાય છે. આ પાપડને બનાવવા માટે આપણે મશીનમાં આવી જાય એવડા બે પ્લાસ્ટિક લેવાના છે, અને બંને પ્લાસ્ટિકને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું. તેલથી પ્લાસ્ટિક ગ્રીસ થઈ જાય એટલે સેન્ટરમાં આ રીતે લુવાને રાખી એના પર આ રીતે બીજું પ્લાસ્ટિક મૂકી અને એકદમ હળવા હાથે મશીનને પ્રેસ કરવાનું, એટલે ખૂબ જ સરસ પાપડ તૈયાર થઈ જશે. તમારી પાસે જો આ રીતનું મશીન ના હોય તો તમે આ પાપડને આ રીતે બે પ્લાસ્ટિક વચ્ચે લૂ રાખી પાપડને તમે રોટલી વણવાના પાટલાથી પણ પ્રેસ કરી શકો છો, અથવા તો થાળીને આના પર ઊંધી રાખી અને એ રીતે પણ પ્રેસ કરી શકાય, તો પણ આ પાપડ ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે. પાપડ બની જાય એટલે એના ઉપરથી ઉપરનું પ્લાસ્ટિક આ રીતે હળવા હાથે કાઢી અને આને તમારે પ્લાસ્ટિક પર સૂકવવાનું છે. આ પાપડને તમારે સાડી પર નહીં સૂકવવાનો, આ રીતના જાડા પ્લાસ્ટિક પર સૂકવી દેવાનો, અને આ રીતે પાપડને સૂકવી હળવા હાથે ઉપરનું પ્લાસ્ટિક કાઢી લેવાનું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો પાપડ તૈયાર થઈ ગયો છે. હું બિલકુલ આ જ રીતે તમને બીજો પાપડ પણ તૈયાર કરીને બતાવું છું. તો ફરીથી આપણે એક પ્લાસ્ટિક પર આ રીતે લૂ રાખીશું, એના પર બીજું પ્લાસ્ટિક રાખી દેશું. તમે આ પાપડને આપણે જેમ રોટલી વણતા હોઈએ એ રીતે પણ વણી શકો છો, પણ એમાં પણ તમારે બિલકુલ આ જ રીતે ઉપર નીચે પ્લાસ્ટિક અને વચ્ચે લૂ રાખી અને પાપડને વણી લેવાનો. તો તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે આ પાપડને બનાવી શકાય છે. મશીનમાં બનાવતા હોય તો ખૂબ જ આસાન આ પાપડને બનાવવાનું થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો બીજો પાપડ પણ તૈયાર થઈ ગયો છે. આને પણ આપણે બિલકુલ એ જ રીતે સૂકવી દેશું. ખાસ જ્યારે પાપડ સૂકવતા હોય ત્યારે એકદમ હળવા હાથે આ રીતે પાપડને સૂકવી અને ઉપરનું પ્લાસ્ટિક કાઢી લેવાનું. તો અહીંયા આપણે બિલકુલ આ જ રીતે બાકીના બધા પાપડને બનાવી અને તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા પાપડને બનાવી લીધા છે અને આટલા પાપડ બનાવવામાં મને 25-30 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે આ પાપડને તડકામાં અથવા તો છાયામાં 1-1.5 દિવસ સુધી સૂકવી દેશું. 1-1.5 દિવસમાં આ પાપડ એકદમ સરસ સુકાઈ જશે, અથવા તો એકદમ સરસ પાપડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને આ રીતે સૂકવવાના છે. અહીંયા 2 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પાપડ સુકાઈ ગયા છે. આટલી ક્વોન્ટિટીથી 60 નંગ જેટલા આ સાઈઝના પાપડ બન્યા છે અને પાપડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ વ્રત ઉપવાસ હોય ત્યારે આ રીતે પાપડને તળી અને ખાઈ શકાય છે. આ પાપડ ચોખાના પાપડની જેમ ફૂલશે નહીં, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો તમે આ રીતથી આ બટાકાના પાપડને એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો આ પાપડ એકદમ સરસ પોચા અને ખૂબ જ ક્રિસ્પી બન્યા છે. તો તમે આ રીતથી આ પાપડને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે બટાકાના પાપડ બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ સિવાયની સીઝનની બધી વેફર બનાવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી ચેક કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.